નમસ્કાર મિત્રો, હું છું દીપ્તિ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ નગરપાલિકા કોર્પોરેટર. વોર્ડ નંબર 4 અને પ્રાંતિજના નગરજનોને હું દિવાળીની શુભકામના પાઠવું છું. સાથે સાથે આપનું આગામી વર્ષ શુભદાયી અને લાભદાયી નીવડે તેવી ભગવાનને પ્રાર્થના. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, કોરોના હજુ ગયો નથી, કોરોના આપણી વચ્ચે જ છે. તો આપણે કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે, સાથે સાથે સેનેટાઇઝર અને માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ નાના બાળકોને સેનેટાઇઝર લગાવીને ફટાકડા ફોડવા જવા દેવા નહીં, કાં તો એનું ધ્યાન રાખો. મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને હું એક સંદેશ આપવા માંગુ છું. અસફળતા એક ચુનૌતી હૈ, સ્વીકાર કરો. ક્યાં કમી રહ ગઈ હૈ, દેખો ઉસે સુધાર કરો. જબ તક ન સફળ હો, નિંદ ચેન કો ત્યાગ કરો. સંઘર્ષ કા મેદાન છોડ કે મત ભાગો તું. કુછ કિયે બિના હી જય જયકાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. લહરો સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. તમામ કાર્યકર્તાઓને દિવાળીની શુભકામના. વડાલી તાલુકાના તમામ પ્રાથમિક શિક્ષક ભાઈઓ અને બહેનોને વડાલી તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી શરાફી મંડળ વતીથી દીપાવલીના શુભ દિવસોની શુભકામનાઓ. નવું વર્ષ આપ સર્વને ખૂબ જ લાભદાયી નીવડે એવી પ્રભુને પ્રાર્થના. અને આ કોરોના કાળમાં આપણે સૌ માર્ગદર્શિકા અનુસાર સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને તહેવારોની ઉજવણી કરીએ એવી નમ્ર અપીલ પણ કરું છું. આ સાથે ZSTVના દર્શકોને પણ હું દીપાવલીની શુભકામનાઓ પાઠવું છું. હવે આગળ વાત કરીએ તો ઉપલેટાની. ઉપલેટા તાલુકાના મોટી પનાલીમાં નૂતન વર્ષના દિવસે જ બોણી કરતા તસ્કરો બસ સ્ટેશન ચોક જેવા ભરચક વિસ્તારમાં જ બે દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો. 6-8 મહિનામાં સતત ચોરીનો 5મો બનાવ દર 1.5 મહિને ચોર ત્રાટકે છે અને પોલીસે સુધી છે તેઓ ઘાટ એક પણ ચોરીના બનાવમાં કોઈ તપાસ કે કામગીરી સામે નથી આવી. દર વખતે સીસીટીવી ફૂટેજ અને ફિંગરપ્રિન્ટ લઈને સંતોષ માની લેતી પોલીસ તહેવાર સમયે હોમગાર્ડની ગેરહાજરી પણ તસ્કરોને મોટી છૂટ આપે છે. દર ચોરી બાદ થોડાક દિવસ હોમગાર્ડ મૂકી પછી હટાવી લેવામાં આવે છે. મોટી પાનેલીના બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં તાલુકા સારા રોડ ઉપર આવેલ ઠાકરદાસ ટહેરામ નામની અનાજ કિરિયાણાની બે માળની દુકાનમાં ઉપરના માળની બારીની મજબૂત લોખંડની જાળી તોડીને અંદર ઘૂસી મોંઘો સામાન સાથે રોકડ રકમની ચોરી કરી નાસી ગયેલ છે. કુલ રૂપિયા 25,000 જેવો મુદ્દામાલની તસ્કરી કરેલ છે. સાથે જ કરિયાણાની દુકાનની સામે આવેલ પાનબીડીની કેબિન જલારામ પાનમાંથી કેબિનનું તારું તોડીને બીડી તમાકુ સિગારેટ મસાલા સાથે રોકડ રકમ થઈને કુલ 3500 રૂપિયા જેવો મુદ્દામાલની ચોરી થયેલ છે. બનાવના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચોર એક જ વ્યક્તિ હોવાનું જણાય છે અને રાત્રેના 4:15 વાગ્યાના સુમારે ત્રાટક્યો હોય તેવું માલુમ પડે છે. ઠાકરદાસ ટેરામની દુકાનમાં 6 મહિનામાં આ બીજી વાર ચોરી થયેલ છે. પ્રથમ બનાવ બાદ મારું નામ હરેશભાઈ ચૌહાણ, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ ચોટીલા. ચોટીલાની જનતા અને ગુજરાતની જનતા અને આપણા દેશ ની તમામ નાગરિકોને આવનારા નવવર્ષની મારી હાર્દિક શુભેચ્છા છે. ZSTVી ને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ આગળ વધે. સાથે સાથે કોરોનાની મહામારીની અંદર આપણા દેશના જવાનો અને આપણા નાગરિકોમાં આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખીએ અને આ નવું વર્ષ મનાવીએ. સાથે મારું એટલું પણ કહેવાનું છે, એક ભગવાન માં ચામુંડાને એટલી મારી પ્રાર્થના છે કે આપણા દેશનો આ નવા વર્ષમાં એક પણ જવાન શહીદ ન થાય અને કોરોનાની મહામારી આપણા દેશમાંથી જલ્દીથી જાય એ જ શુભેચ્છા સાથે નવ વર્ષની આપને ફરીવાર હાર્દિક શુભેચ્છા.
જંગન સ્ટોર દેસાઈની પોડ પ્રાંતિજ જે નવા વર્ષના 2020-21ના હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. નૂતન વર્ષ અભિનંદન તથા કોરોનાના સંક્રમણના કારણે દરેકે માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો એ ખાસ ધ્યાન રાખવું જેના કારણે કોરોનાનું સંક્રમણ ઘટી રહે એમ. જય જિનેન્દ્ર. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજ ના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.